આજે આપણે બનાવવા જઈ રહ્યા છે ગુજરાતી ટ્રેડિશનલ વાનગી દૂધીના મુઠિયા, જે બહુ જ ઇન્સ્ટન્ટ અને ઓછી સામગ્રીથી બની જાય છે. જો તમને પસંદ આવે તો ચોક્કસથી મારા પેજને અને વિડીયોને લાઇક, કોમેન્ટ, શેર અને ફોલો કરવાનું બિલકુલ ના ભૂલતા. તો ચાલો આપણે બનાવીએ ઇન્સ્ટન્ટ રેસીપી દૂધીના મુઠિયા. તો ફ્રેન્ડ્સ, મુઠિયા બનાવવા માટે આપણે સૌ પ્રથમ એનું મેજરમેન્ટ જોઈ લઈએ. તો અહીં મેં લીધા છે 3 વાડકી ચોખા, 1/2 વાડકી તુવેરની દાળ, 1/2 વાડકી ચણાની દાળ અને 1/2 વાડકી એટલે કે ચોખાથી 1/4 ભાગની અડદની દાળ. એનો મેં ઘંટીમાં પરકરો લોટ દળી લીધો છે. જે દાળ ચોખા લીધા હતા એને મિક્સ કરીને મેં પરકરો લોટ દળી લીધો છે. 4-5 વ્યક્તિને મુઠિયા થઈ રહે એ પ્રમાણેનું મેં અહીંયા માપ લીધું છે. તમે તમારા માપ પ્રમાણે વધઘટ કરી શકો છો. આપણે હવે એના ઇન્ગ્રેડિયન્ટ્સ જોઈ લઈશું. 500 ગ્રામ જેટલી દૂધી મેં અહીં લીધી છે. દૂધી લેતી વખતે ખાસ ધ્યાન રાખવાનું કે એકદમ કૂણી હોય, એના બિયા ના હોય અને લીલી હોય. એને મેં અહીંયા ગ્રેટરથી ગ્રેટ કરી લીધી છે. ત્યારબાદ લીધું છે અહીં મેં અજમો, આદુ મરચાંની પેસ્ટ, લસણની પેસ્ટ, હળદર, ખાંડ મીઠું સ્વાદ પ્રમાણે અને 1 નાની ચમચી ખાવાનો સોડા અને મોણ માટે 1/2 વાડકી નાની તેલ. તો મુઠિયાનું ખીરું તૈયાર કરતાં પહેલાં આપણે એક બાજુ ગેસ ઓન કરી અને સ્ટીમરને પ્રીહીટ થવા માટે મૂકી લઈશું. તો અહીં ગેસ ઓન કરી લીધો છે મેં અને સ્ટીમરમાં 2 આવી રીતે પાકા થઈ ગયેલા લીંબુ પાણીમાં ઉમેરી લીધા છે, જેથી આપણું કુકર કાળું ના પડી જાય. હવે એને પ્રીહીટ થવા માટે મૂકી દઈશું. તો હવે મુઠિયાનું ખીરું બનાવવા માટે આપણે જે લોટ લીધો હતો મુઠિયાનો એ બાઉલમાં લઈ લઈશું. એમાં જે દૂધી લીધી હતી એ ઉમેરી લેવાની છે ગ્રેટ કરેલી. દૂધી ઉમેરતા પહેલાં એકવાર એને ચાખી લેવાની, એ કડવી ના હોય. હવે એમાં ઉમેરી લઈશું આપણે અજમો, 7 પ્રમાણે મીઠું, ખાંડ, આદુ મરચાંની પેસ્ટ, આદુ મરચાં તમે તમારા માપથી લઈ શકો છો, લસણની પેસ્ટ અને હળદર નાખી દઈશું એમાં. પણ હળદર નાખતી વખતે ખાસ ધ્યાન રાખવાનું છે કે વધારે ના પડી જાય, નહીં તો પછી સોડા ઉમેરીશું તો જો હળદર વધારે પડી ગઈ હશે તો આપણા મુઠિયા એકદમ લાલ થઈ જશે. એટલે ખાસ બહુ મેજરમેન્ટથી હળદર નાખવાની હોય છે એમાં. અને છેલ્લા ઉમેરી લઈશું એમાં મોણ માટે તેલ. તેલની ક્વોન્ટિટી વધારે લેવી પડશે એમાં તો આપણા મુઠિયા એકદમ પોચા થશે. હવે આપણે આ બધું એકવાર સારી રીતે મિક્સ કરી લઈશું. હવે સારી રીતે મિક્સ થઈ ગયા બાદ એમાં થોડું થોડું પાણી ઉમેરી લઈશું અને એનું ખીરું બનાવીશું. પાણી થોડું થોડું કરીને ઉમેરીશું. આપણું ખીરું એકદમ રેડી થઈ ગયું છે. આવી રીતની કન્સિસ્ટન્સી રાખવાની હોય છે એમાં, તમે જોઈ શકો છો. હવે આપણે એમાં છેલ્લા ઉમેરી લેવાનો છે કુકિંગ સોડા. આટલું જ માપ રાખવાનું હોય છે એનું. ફરી એકવાર મિક્સ કરી લઈશું એને. સોડા હંમેશા ડંગેલું ઇડલી, મુઠિયા કે ઢોકળા હોય બાફવા મૂકતા પહેલાં જ 5 મિનિટ પહેલાં ઉમેરવાનો હોય છે. તો હવે આપણું ખીરું એકદમ રેડી થઈ ગયું છે મુઠિયાનું. તો હવે જે થાળીમાં આપણે મુઠિયા બનાવવાના છે એ થાળીમાં 1 ચમચી જેટલું તેલ લઈ અને એને ગ્રીસ કરી લઈશું તેલથી. થાળી આપણી ગ્રીસ થઈ ગઈ છે તેલથી. હવે આપણે એમાં ધીરે ધીરે આપણું આ ખીરું એડ કરી લેવાનું છે. એને ટેપ કરી લઈશું.
સરસ રીતે અને સ્ટીમરમાં એને મૂકી લઈશું અને હાઈ ફ્લેમ પર એને 20-25 મિનિટ સુધી સ્ટીમ થવા દઈશું. તો 25 મિનિટ થઈ ગયા બાદ હવે આપણે એને જોઈ લઈશું એકવાર. વાહ, આપણા મૂઠિયા સ્ટીમ થઈ ગયા છે. તો હવે આપણે એને બહાર કાઢી લેવાના છે. ગેસને ઓફ કરી લઈશું. હવે બહાર કાઢતા પહેલાં આપણે એકવાર એને નાઇફની હેલ્પથી ચેક કરી લેવાના છે. સ્ટીમ થઈ ગયા છે. હવે આપણે એને બહાર કાઢી લઈશું. અને એકદમ ઠંડા થવા દઈશું. તો હવે આપણી થાળી ઠંડી થઈ ગઈ છે. તો નાઇફની મદદથી એને કટ કરી લઈશું. હું અહીં સ્ક્વેર શેપમાં કાપું છું. તમે ડાયમંડમાં પણ કાપી શકો છો. હવે આપણે આ રીતે પ્લેટમાંથી રિમૂવ કરી લઈશું. મૂઠિયા વગાડવા માટે એક કઢાઈમાં 8-10 ચમચી તેલ લઈ લઈશું. તેલ ગરમ થાય એટલે એમાં 1 ચમચી જેટલી રાઈ લઈ લઈશું. રાઈ તતડે એટલે એમાં થોડી હિંગ ઉમેરી લઈશું. થોડાક મીઠા લીમડાના પાન અને સફેદ તલ ઉમેરી લઈશું. અને તલ તતડે એટલે એમાં મૂઠિયા વગાડી લઈશું. સારી રીતે હલાવી લઈશું. એને ગેસની ફ્લેમ સ્લો રાખીને જ એને મિક્સ કરવાના છે. તો હવે આપણા મૂઠિયા રેડી થઈ ગયા છે. એકવાર હલાવી લઈશું એને. તમે જોઈ શકો છો તેનો કલર પણ બહુ ફાઇન આવ્યો છે. એકવાર ચોક્કસથી ટ્રાય કરજો, તમને બહુ જ પસંદ આવશે. હવે આપણે એને સર્વ કરી લઈએ. ફ્રેન્ડ્સ, તૈયાર છે આપણા દૂધીના મૂઠિયા. તો એને તમે દહીં અથવા અથાણા સાથે એન્જોય કરી શકો છો. તો ફ્રેન્ડ્સ, તમને જો મારી આ ઇન્સ્ટન્ટ મૂઠિયાની રેસીપી પસંદ આવી હોય તો ચોક્કસથી તમે એને લાઇક કરજો, કોમેન્ટ કરજો, શેર અને ફોલો કરવાનું ચૂકતા નહીં. તો ફરી મળીશું એક નવી રેસીપી સાથે. બાય.